રાજકોટમાં ચાઇનીઝ તુક્કલ અને દોરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરને ચાઇનીઝ દોરી અને તુક્કલ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ રાજકોટમાં બડા બજરંગ અને કનૈયા ફાઉન્ડેશન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ચાઇનીઝ તુક્કલ અને દોરી વેચનાર ઈસમો વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। બડા બજરંગ અને કનૈયા ફાઉન્ડેશન દ્વારા હાથમાં બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજકોટમાં ઘડામાં દોરી આવવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, ત્યારે આજે રાજકોટમાં ચાઇનીઝ તુક્કલ અને દોરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। આજે અમે બડા બજરંગ ફાઉન્ડેશન અને કનૈયા ગ્રુપ દ્વારા રજૂઆત કરવા આવ્યા હતા એ કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ ફાને સંપૂર્ણ બંધ થઈ જાય અને જે વેચે છે એની ઉપર ખૂબ કાર્યવાહી થાય। હેતુજી જ અમે રજૂઆત કરી છે, માણસો જો ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરે અને નહીં વેચે તો હજારો પક્ષી બચી જશે અને માણસોના ગળા કપાતા પણ બચી જશે। હેતુથી છે અમારો વિરોધ ફક્ત ચાઇનીઝ દોરીનો અને ફાનસનો જ છે, બીજા પતંગનો અથવા તો બીજા દોરીનો નથી। એટલે હેતુથી તહેવાર મનાવો, તહેવારનો કોઈ વિરોધ નથી, પણ આપણે ધ્યાન રાખી કે કોઈ પણ એવો નિર્દોષને આને તકલીફ ન પડે, હેતુથી અમે રજૂઆત કરી છે।